અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે એ માટે વતનમાં રામધૂન, તોડબાજી અને કમિશનથી ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીનો વહીવટ ખાડામાં ગયો. તારીખ 28/6/24 રોજ ભાવનગર જિલ્લામાં નોંધાયેલો વરસાદ. ભાવનગર મહાપાલિકામાં કરાર આધારિત કર્મચારી લેવાની પરંપરા યથાવત. ભાવનગર ચિત્રા નિર્ભય સોસાયટી પાસે ઇલેક્ટ્રિક શોક લાગતા ગાયનું મોત. નરોડા મયુર હોટલના શાકમાંથી વંદો જોધપુરમાં અથાણામાંથી ગરોળી નીકળી. ગાંધીનગરમાંથી નકલી મેડિકલ એજન્સી પકડાઈ, 10 લાખની દવા જપ્ત કરાઈ. નવસારીમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો કેસ નોંધાયો. ભારતીય એરટેલે ટેરિફમાં 10-21% વધારાની કરી જાહેરાત. આઇકોનિક નોકિયા 3210 યુટ્યુબ અને યુટ્યુબ મ્યુઝિક સાથે ભારતીય બજારોમાં કરી રહ્યો છે પુનરાગમન. 1981ની ધાડના આરોપીની 43 વર્ષ બાદ ધરપકડ. યુવતીને ફેસબુકની ફ્રેન્ડશીપ મોંઘી પડી. DDOએ સિંહોર તાલુકા પંચાયત બાંધકામ ઇજનેરને સસ્પેન્ડ કર્યા. 6 મહિના PF જમા કરાવ્યું હશે તો પણ રૂપિયા ઉપાડાશે. યુનેસ્કોને મોસુલ મસ્જિદમાંથી 5 જીવતા બોમ્બ મળી આવ્યા. છત્રાલમાં બોગસ મેડિકલ એજન્સી બનાવટી દવાઓની ફેક્ટરી પકડાઈ. ગારિયાધારમાં 15 દિવસમાં જ સિઝનનો સૌથી વધારે 43% વરસાદ. ITIમાં ગેરરીતિની ફરિયાદો બાદ કાચા લાયસન્સની પરીક્ષા ઓનલાઈન કરવા માંગ. સેબીએ બેઝિક ડિમેટ એકાઉન્ટની મર્યાદા 2 લાખથી વધારી 10 લાખ કરી. જે ગામમાં બોરવેલ ખુલ્લા હશે તો તલાટીની જવાબદારી ગણાશે. 1-2 વર્ષમાં નગરપાલિકાઓમાં 1 પણ કાયમી કર્મચારી નહીં હોય. તારીખ 30/6/24 રોજ ક્યાં કેટલો વરસાદ. મહત્વની કલમોમાં કેવા ફેરફાર કરાયા. નવા કાયદા અને જોગવાઈઓ. નવા પોલીસ કાયદાઓ અંગે તમામ પોલીસ અધિકારીને તાલીમ અપાઈ. સોશિયલ મીડિયા પર ઈ સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ. માઇકલ જેક્સન મોત સમયે $500 મિલિયન દેવામાં હતો. મેટ્રો કોર્ટનું નામકરણ આજથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ થઈ જશે. ભાવનગર અકવાડા લેક ગાર્ડનમાં પ્રવેશ ફી, ટ્રેન ફી, પાર્કિંગ ફી વસૂલતી એજન્સી બ્લેકલિસ્ટ. બિહારમાં 11 દિવસમાં 5 પુલ ધરાશયી થયા. પાવાગઢના ડુંગર પર ભૂસ્ખલન, મોટા પથ્થરો પડતા અફરાતફરી. આઝાદીના 77 વર્ષ બાદ ન્યાય પ્રણાલી સંપૂર્ણપણે સ્વદેશી બની, અમિત શાહ કહે છે. 40,000ની લાંચ લેતા પકડાયેલા PSI નીલમ મારુ 1 દિવસના રિમાન્ડ પર. અબુધાબી બાદ મોસ્કોમાં એટલે કે રશિયામાં પણ બનશે હિન્દુ મંદિર. ભાવનગરમાં રાંધણ ગેસના 3 બાટલાના 5 બાટલા કરનારા 4 ઝડપાયા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ 22 જુલાઈએ પૂર્ણ થશે. ગઢડા પંથકની સીતાપરી નદીમાં વરસાદી પૂર આવતા રસ્તો બંધ. ભાવનગર મનપામાં સિટી એન્જિનિયરની મુદત પૂર્ણતાના આરે કેટલાક નામોની ચર્ચા. ગઢડાના વેપારીએ નવું સિમ કાર્ડ લીધું ત્યાં ખાતામાંથી રકમ કપાઈ. શેરબજારમાં વર્ષે નાણાં ડબલની સ્કીમ આપી 33 જણાના 2.5 કરોડ ચાંવ. સ્વચ્છ ભારતના શૌચાલયમાંથી કરોડો ઉછેડનારા TDOને પાણીચું પકડાવાયું. આગામી સમયમાં જેટલો પ્રવાસ તેટલો જ ટોલ, ગડકરી કહે છે. સરકારે ન સ્વીકાર્યું, હાઈકોર્ટના આદેશથી 7 વર્ષે 9 ગ્રામ સેવકોને છૂટા કરવા પડ્યા. લીમડી નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર સામે 3.31 કરોડની અપ્રમાણસર મિલકતનો નોંધાતો ગુનો. કર્ણાટકમાં પાણીપુરીમાંથી કેન્સરનું કેમિકલ મળી આવ્યું. કૈલાસ માનસરોવરના દર્શન માટે ચીન નહીં જવું પડે. ડ્રોન ટેકનોલોજીથી દવાનો છંટકાવ કરવા ખેડૂતોએ અરજી કરવી. ધારીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી. રીલ્સ બનાવવાનો અભરખો રાખતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ. સાવરકુંડલાના મનોરોગી આશ્રમમાંથી સાજી થઈ મહિલા ઘરે પરત ફરી. ડ્રોનથી જૈવિક ખાતર વગેરેનો છંટકાવ કરવા માગતા ખેડૂત
આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી સેવા મેળવી શકશે. જીસીએસ નાપાસ. બે રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર 17,810 બેઠક ભરાઈ. ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે 24,700 શિક્ષકોની ભરતી કરાશે. ભાવનગર ગાંધીગ્રામ ટ્રેનમાં 2 વધારાના જનરલ કોચ લગાવાશે. મહુવા પીબીએસસીએ કાઉન્સેલિંગ કરી 3 સંતાનની માતાને 12 વર્ષનો ઘર સંસાર તૂટતા બચાવ્યો. ઈ બસ સેવાની વાતો વચ્ચે ભાવનગર શહેરમાં માત્ર 2 રૂટ પર જ સિટી બસ ચાલે છે. પીપાવાવ ધામનું અન્નક્ષેત્ર મોરારી બાપુના હસ્તે હાઈવે ઉપર ખુલ્લું મુકાયું. પાકિસ્તાનથી વિઝિટર વિઝા ઉપર ભારત આવીને ગોધરા ખાતે સ્થાયી થયેલ મહિલાને 2 વર્ષની કેદ. રાજકોટ સીજીએસટીના ઇન્સ્પેક્ટર 2,50,000ની લાંચ લેતા ઝડપાયા. ઇજનેર સહકાર પંચાયત પછી પોલીસમાં પાણીચું. સાગમટે 3 પીઆઈને ઘર ભેગા કરાયા. ભાવનગર યુનિવર્સિટી દ્વારા 1927 ડિગ્રી સર્ટિફિકેટ ડિજિલોકર પર અપલોડ કરાયું. કચ્છમાંથી પાકિસ્તાન કોલ કરતા 4 શખ્સને એટીએસ દ્વારા ઝડપી લેવાયા. રાજ્યના સરકારી કર્મચારી પેન્શનરોના ડીએમાં જાન્યુઆરીથી 4% વધારો. ચોરી કર્યા બાદ ચોરે સામાન પરત કરવાની ગેરંટી આપી. શૈક્ષણિક વર્ષ શરૂ થયાના 2 મહિના પછી પણ પુસ્તકો મળતા નથી. વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીમાં વર્ષે 12,000, અમદાવાદમાં 2,500ના મોત. 10 શહેરોમાં ઝેરી હવાથી મોતનું વાર્ષિક પ્રમાણ.